போகுதா ஏ போகுதா பாடி அப்பன பண்ணாதீங்களா તમાર કેવું કે પાણી સ્વામીના નથી પીવું પાણી જાનેમાંથી કામ કરને તારું દીકરા આવી રીતે બોલને શું બોલે છે તું બોવારે કા ખાલું વર્તન કરને અને આનિયારે શું બાપુજી હારું વર્તન કરું અમારા લગ્નને 8-8 વર્ષ થયા હજી કાઈ સંતાન નથી હું તો આને ક્યાં મુરતમાં પૈણીને લાવ્યો ને મારા નસીબનો આડો પાણો આવી ગયો પાણો અરે સ્વામીનાથ એ તો ભગવાનના હાથની વાત છે એને સંતાન દેવું ન દેવું એની વાત છે મારું શું વાત દીકરા આ દિવસ તારો નબળો છે કાલ દિવસ તારો સારું થશે મા કોડિયા ની કૃપા છે તો કાલ હવારે તારી ઘેરે દીકરો જરૂર આવશે શું બાપુજી બાળક રમશે હવે તો આ બધાય મેણા બોલે હે ઈ મારે સાંભળવાનો તો ખરી ને બાપુજી અને હવાર હવાર માં કોઈ મોઢું જોવા નથી માંગતું મારું હવે તો આખી જિંદગી આમ નામ જવાની અરે લોકો તમને મેણા નથી બોલતા ને એટલે તો મને બોલે છે અને ઈ તો હવે ભગવાનની ઈચ્છા એને સંતાન દેવું હોય છે તો દેશે અને હું જો કુવે પાણી ભરવા જાઉં ને તો મને કોઈ પાણી નથી ભરવા દેતું એટલે હું નદીનું પાણી ભરીને આવું છું દીકરા આપણા નથી તો મોરા નથી કાલ હવારે માં કોડિયા સારું કરશે ધન્ય થયા તમારી ને તમારી વહુ બતાને માતાજી માતાજી કરે શું કાંઈ માતાજી હમુ નથી જોતી ધૂળ પડી તમારી ભક્તિમાં દીકરા ઉપરે આવો માતાજી ને દોષ ન દેવાય આવું દીકરા નાસ્તિક ન થવાય એ જવા દે બાપુજી એ ક્યાં કોઈનું માને જ છે અને હવે તો માતાજી સદબુદ્ધિ આપે તો થાય એ તમારું મારું ક્યાં કઈ સમજે જ છે સાચી વાત છે વહુ બોટા આપણી વાત ને કઈ હજમતો નથી બાપુજી પાણી ભરવા જાઉં હું વહુ બોટા જાઓ પાણી ભરી વેળાવર વળી આવજો હે માં ખોડિયાર હે મામણિયા ચરણની દેવી આજ તારી દીકરી તને શ્રાદ્ધ કરે છે માં લોકો મને મેળા મારે છે માં વાંજણી વાંજણી કહીને બોલાવે છે માં તો તું હવે દયા કર માં દયા કર હવે
હે આસુ, મારા ખોળામાં ફૂલ ક્યાંથી આવ્યા? અરે મારી દીકરી, તને ઘણી ખમાયું, મારી દીકરી તને ઘણી ખમાયું. એ આ કોનો અવાજ છે? હે આ કોણ બોલે છે? જે વહી સામે આવો, મને બીક લાગે છે. અરે દીકરી શારદા, હું મામડિયા ચારણની દેવી અહીં શ્રી ખોડિયાર, તારો કરુણ પોકાર સાંભળી તારા વારે આવી છું. મારી દીકરી બોલ, શું પોકાર કર્યો મને? હે માં ખોડિયાર, આજ તમારું જીવન ધન્ય થઈ ગયું. માં ધન્ય થઈ ગયું. આ તમારા શેર માટેની ખોટ છે માં. લોકો મને વાંચા મેળા મારે છે માં. તમારા વાંચા મેળા ભાંગો માં, વાંચા મેળા ભાંગો. દીકરી, 9 મહિને અને 13 દિવસે તારા ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થશે. જા, હું ખોડિયાર તને વચન આપું છું બાપ. જય હો માં ખોડિયાર, તમારી જય હો. આ તો તમે તમારા દીકરીનું સપનું પૂરું કર્યું માં. સન્મુખ દર્શન આપો માં, દર્શન આપો. દીકરી, સમય આવતા હું મામડિયા ચારણની દેવી અહીં શ્રી ખોડિયાર તારા સામે આવીશ અને તને સન્મુખ દર્શન આપીશ. દીકરી જય હો માં ખોડિયાર, તમારી જય હો. આજ તમારું જીવન ધન્ય થઈ ગયું માં, ધન્ય થઈ ગયું. દીકરી, એક વાતથી તને હું ખોડિયાર ચેતું છું. જો ગમે એવી વેડા આવે, ગમે એવું દુઃખ આવે, પણ મોતને વાલું કરવાનો વિચાર ન કરતી બાપ. તારા માથે મામડિયા ચારણની દેવી આ ખોડિયારના હાથ છે. હા માં ખોડિયાર, જેમ તમે કહેશો એમ જ હું કરીશ માં. જય હો માં મામડિયા ચારણની ખોડિયાર, તમારી જય હો. ઘણી ખમ્મા મારી દીકરી, તને ઘણી ખમ્મા. બાપુજી, બાપુજી, આજ તો મા ખોડિયાની દયા થઈ ગઈ. આજ તો મારા માટે સોનાનો સુરો ઝૂક્યો. ઓ બુડા, મને હજી વાત તો બોલો ને, શું વાત છે? બાપુજી, ખાખરાના વડવાડી ખોડિયારે મને દેવ જેવા દીકરાના એંજાણ દીધ્યા અને 9 મહિને ને 13 દિવસે મારા ઘરે દેવ જેવો દીકરો રમશે અને મા ખોડિયારની દયા થઈ ગઈ. બાપુજી, ધનજત દીકરી તારી ભક્તિને અને ધનજત ધને અને તારી મા ખોડિયારે તારી ભક્તિની લાજ રાખી. હા બાપુજી, હવે તો કોઈ મેણા નહીં મારે. બાપુજી, હવે મારો ખોરો સૂનો નહીં રે. બાપુજી, માં ખોડિયારની દયા થઈ ગઈ. શ્રી આપણી કોની દેવી માં ખોડિયાર આપણા વધવાને હાજર હાજર વાતો કરતી અને ખોડિયારમાં સન્મુખ વાતો કરતી. બાપુજી, હમણાં તમારા દીકરા આવશે એને તમે હારા સમાચાર દયાવજો અને હું લાકડા લેવા જાઉં. આ દીકરી તમે જાઓ, હમણાં મારો દીકરો આવશે તો એને બધી હું વાત કરી. દીકરો તો જણી નથી હતી, મારા તો નસીબત ખરા રે. ત્યાં મુરતમાં મને આ ફટકાણી ખબર નથી પડતી. અરે ભાઈ, મેં તો નાજ પાડી હતી કે આના અરે લગ્ન ન કરે, પણ બાપુજી કે કોઈ માનતા હતા. હા બેન, હવે શું કરું? મારી તો આખી જિંદગી આમ નામ જાશે. ભાઈ, હવે આને ઘરની બહાર કાઢ અને આપણે બીજી લઈ આવી તો જ તારો ઘર સંસાર હાલશે. હા બેન, એમ જ કરી તો જ કઈ થશે. નકર આખું ગામ મેણા મારી મારી મને મારી નાખશે અને હું મરી જઈશ નકર આમ નામ. ના ભાઈ, આવું બોલમાં
તું શું મરી મરી અભાગણી હાલો હવે આપણે ઘરે જાય જોવે મોટી બેન નાખે હા બેન હાલો કરે મોટા બેન તમે આમ કેમ બોલો છો મરે ને મારા દુશ્મન મને મારી ખોડિયાર માં દયા છે મને કઈ નો થવા દે એ તમે તો ઘરના ખોયડા લઈ જવા તમારા હિસાબે મારા ભાઈ ને મેળા સાંભળવા પડે છે આઠ આઠ વર્ષથી આ કઈ સંતાન નથી એ ડૂબી મરો ડૂબી અરે હું કઈ વાંચણી નથી નણંદબા મારે માં ખોડિયાલ ની દયા કાલ થઈ જશે તો મારો ખોરો કઈ સુનો નહીં રે એ ખોડિયાલ માં મારી આખી જિંદગી વાંજણી રહેવાની હો ભેગા ભેગા ગામ મારા મને મેળા મારે હે હવે તો કંટાળી ગયો હવે તો તું માર રે કા હું મરું અરે અરે સ્વામીનાથ તમે આવું ન બોલો મારે તમને કેમ સમજાવવા બધાય હારાવાના થઈ જશે ધીરજ રાખો તું ધીરજ રાખ તારા હિસાબે મારા ભાઈને કેટલું સાંભળવું પડે છે ગામના ચોરે જાય ત્યાંથી માણા વયે જાય અને ખેતરે જાય તો માણા વાવણી થતા બંધ કરી દે અને વાંજીઓ વાંજીઓ કહે છે મારા ભાઈને અરે અરે નણંદબા તમે આવા મેણા ન બોલો તમારા ભાઈને એકને નહીં મારે પણ સાંભળવું પડે છે હવે આવું કઈ તમારે મને કહેવાની જરૂર નથી બંધ થઈ જા મારી બેન આમ આટલું બોલસ તું પણ સ્વામીનાથ હવ છું બંધ થઈ જા અને નદીમાં પડીને મરી જા હવે તારી મારે કાંઈ જરૂર નથી હું બીજી પૈણીને લઈ આવીશ હાલ જા તારું કાંઈ કામ નથી અહીંયા અરે અરે સ્વામીનાથ તમે આવું ન કરો હું ક્યાં જઈશ નથી માર માવતરમાં કોઈ મારું નથી કાકા કુટુંબ નથી મામા મોહર તો હું ક્યાં જઈશ એ જ્યાં જાવ અહીંયા જા અહીંયા તો નથી જ રહેવાનું હા આમ હાલતી નહીં થા ન કર હવે માયરા વગરનું નહીં મૂકવું હવે મારે બે મહિનાના ઈંધણ હે માં અને આઠ આઠ વર્ષ થી મારા હારા દિવસો હવે રહ્યા માં તો સ્વામીનાથ મારી કઈ કદર નથી કરતા માં તો હવે મારે જીવીને શું કામ માં દીકરી એક વાતથી તને હું ખોડિયાર ચેતું છું જો ગમે એવી વેડા આવે ગમે એવું દુઃખ આવે પણ મોતને વાલું કરવાનો વિચાર ન કરતી બાપ તારા માથે મામડિયા ચારણની દેવી આ ખોડિયારના હાથ છે માં તમે ના પાડી તો હવે આ જિંદગીમાં માં મરવા સિવાય કઈ રસ્તો નથી માં રસ્તો નથી ખોડિયાર મામડી મવાયા વે મારે ખોડિયાર મામડી
ચાલ્યો. હું તો તારી સહેલી છું. કેમ છે દીકરી? હારું છે ને? હાઓ હારું બાપુજી, તમને કેમ છે? રાજેજી આવ્યો દીકરી. એ ઓ મોટા અનંતભાઈ આવ્યા. એ હા બેહો બાપુજી. આ ઓ મોટા કેમ જવાબ ન દેતા? કે ઓ મોટા બહાર ગયા કે? એ હમણાં આવશે બાપુજી. એ કાઈ નહીં આવે, નિરાશ થઈ ગઈ ને નામની તો હાવ. આ હું નિરાશ થઈ ગઈ? શું વાત છે? ઓ મોટા કે બહાર ગયા કે? એ ઘરની બહાર કાઢી નાખી, ગઈ નદીમાં પડવા તમારી વહુ બટા. એનું અહીંયા કાંઈ કામ નથી. તમારો દીકરો નવી વાડી લઈ આવશે અને વાંજડી નો ભાગ એનું કાંઈ કામ નથી. જવા દો, જ્યાં જાતી હું અહીંયા. હા બાપુજી, સાચી વાત છે ભાઈની. અરે મૂર્ખાઓ, શું વાત કરો છો? મારી દીકરીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. શું કામ હતું બાપુજી તમારી વાંજડી નું? હા, એને તો મારી આખી જિંદગી બગાડી નાખી. મૂર્ખાઓ, આ કોળિયાર નું એંધાણ હતું. બે મહિના હતા દીકરી ને, 9 મહિને કેદીએ આ કોળિયાર તને દીકરો દેશે. હે બાપુજી, તમે શું વાત કરો હો? હે બાપુજી, શું કહો તમે? કે હાલો આપણે જાય દીકરી ને જોવા, ક્યાં દીકરી અમરું પગલું ન ભરે. હે માં કોળિયાર, તને તું લજ્જા લાગે. માં તને તું લજ્જા લાગે. બાપુજી, અમારી ભૂલ થઈ ગઈ. શારદા મને કહેતી હતી, પણ એનું મહિનો નહીં બાપુજી. હા બાપુજી, અમારી ભૂલ થઈ ગઈ, અમને ભાઈ બહેન ને માફ કરી દો. મૂર્ખાઓ, ઓને પગે લાગીને માફી માંગજો. હાલો હાલો જાય. હા હાલો. ઓડી ગાડી કમડી જો લાલ કપડી ફૂલ કપડી સિર પર તમારી જે હો ક્યાં બાપુ, ક્યાં હે? હે બેટી, આ ખોડિયાર માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ. હવે અમે ક્યારેય શારદાને હેરાન નહીં કરું. હે શારદા, અમને માફ કરી દેજે. અમે તારા ઉપર કોઈ દી હાથ નહીં ઉપાડી, અમે તને હેરાન નહીં કરી. હા ભાભી, મને માફ કરી દો. હે આઈમા, અમને માફ કરી દો. આઈમા, અમને માફ કરી દો. હે માં ખોડિયાર, આજ તો તમે મને મરતા બચાવ્યું. માં જય હો. માં ખોડિયાર, તમારી જય હો. અરે દીકરી, લે તારા મનના ઓરડા પૂરા થયા. હું સન્મુખ આવી, કર મારા દર્શન. એ માં ગોળિયા,
મારા દીકરાની ભૂલ થઈ ગઈ માં, માફ કરજો. એ માં ખોડિયાર, એને માફ કરજો માં, એને માફ કરજો. મારી દીકરીને ઉની આજ હું ખોડિયાર નો આવવા દઉં. હું ગળધારા વાળી ખોડિયાર મારી દીકરીનો વાળ પણ વાકો નો થવા દઉં. જય હો માં ખોડિયાર, તમારી જય હો. અમને માફ કરો માં, અમને માફ કરો. હા એ માં, અમને માફ કરો માં, અમને માફ કરો. અરે દીકરી, તે મને માં કીધું, માં કહેતા અમે આઈ હાથ નથી ઉપાડતા. જા, હું તને માફ કરું છું. અને દીકરા, મારી દીકરીનું ધ્યાન રાખજે. જા, તારા ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થશે. બોલો ખોડિયાર માની જય, ખોડિયાર માની જય. બોલો ખોડિયાર માની જય, જય. હાલો સરદાર, હવે અમારી આંખો ખુલી ગઈ. અમે તને હેરાન નહીં કરું, રાજી ખુશીથી આપણો સંસાર લાગે. હા સ્વામિનારાયણ, જય માં ખોડિયાર. હાલો બાપુજી, શું થશે બાપુજી? મને દીકરા બધા હારામાના થઈ જાય. મા ખોડિયાર માં છે, તું ભરોસો રાખ ને. બાપુજી, એ ભાઈ શું ભાભી દેવજો દીકરો દી. બોલો ખોડિયાર માં.